2017 ની વિધાનસભાની ચૂંટણીઓના જે પરિણામ આવ્યા, ગુજરાતની જનતા જનાર્દને જે ચુકાદો આપ્યો, એ ચુકાદાને અમે માથે ચડાવીએ છીએ. જે પ્રકારનું સમર્થન નવસર્જન ગુજરાતને ગુજરાતની જનતાએ આપ્યું છે, એ માટે હૃદયપૂર્વક અમે ગુજરાતની જનતાનો આભાર માનીએ છીએ. સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી 7 બેઠકો બહુમતી કરતા વધારે લઈ શકી છે. ભારતીય જનતા પાર્ટીએ એવો દાવો કર્યો હતો નરેન્દ્રભાઈએ અને અમિતભાઈ શાહે કે તેઓ 151 બેઠકો મેળવશે. મને લાગે છે કે આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હોય એમાં સૌથી ઓછી બહુમતી આ વખતે મળી છે. ગુજરાતની પ્રજાએ અમને લગભગ 4% જેટલા મત વધારે આપ્યા છે અને લગભગ 80 જેટલી બેઠકો અમને પ્રજાએ આપી છે, માટે અમે પ્રજાના આભારી છીએ. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં, આપ સૌ જાણો છો એમ, લખલૂટ ખર્ચો, સરકારી તંત્રનો દુરુપયોગ અને આજે પણ ગુજરાતની પ્રજાનો ઘણો બધો વર્ગ એવો માને છે કે શું ખરેખર ઈવીએમમાં કંઈ ગોટાળો તો નથી થયો ને. અમે તો ચૂંટણી પંચ પર પૂરો વિશ્વાસ રાખ્યો છે કે આ વખતની ચૂંટણી જસ્ટ એન્ડ ફેર, ન્યાયી અને નિરપેક્ષ થઈ એવું માનીએ છીએ. રાહુલજીને જે પ્રકારે ગુજરાતની પ્રજાએ પ્રેમ, આવકાર અને સહકાર આપ્યો, રાહુલજીએ ગુજરાતના જનતા જનાર્દનનો આભાર માન્યો છે. ગુજરાતના દૂર દરાજ ખૂણામાં, ગામડાઓમાં, શહેરોમાં, ઓળોમાં રહેનારા કોંગ્રેસી કાર્યકર્તાઓએ જે જહેમત ઉઠાવી છે, જે મહેનત કરી છે, એ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું એમનો આભાર માનું છું. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 5-1 જેટલા મંત્રીઓ અને એમના સ્પીકરની પણ ધારમી હાર થઈ છે. ગુજરાતની કોંગ્રેસ, ગુજરાતના ચૂંટાયેલા કોંગ્રેસી ધારાસભ્યો પ્રજાના આશીર્વાદને યોગ્ય ઠેરવશે, નવસર્જન ગુજરાતની વાતને આગળ લઈ જશે. ગુજરાતના પ્રાણ પ્રશ્નોમાં આ ધારાસભ્યો ઊંડો રસ લઈ અને વિનમ્રતાપૂર્વક એમના પ્રશ્નોની રજૂઆત અને એમના પ્રશ્નોને વાચા આપશે અને અમે આવનારા સમયમાં અમારા સંગઠનને વધારે મજબૂત બનાવી, કટિબદ્ધ બનાવી અને પ્રજાનો પ્રેમ મેળવવા માટે અમે પૂરતી કોશિશ કરીશું. સૌની સાથે સાથે અમે મીડિયાના પણ આભારી છીએ કે મીડિયાએ પણ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો. અમે કંઈ બહુ મોટો ખર્ચ કે વ્યવસ્થા આપી શક્યા નથી, પણ તેમ છતાંય ચાહે રાહુલજીનો પ્રવાસ હોય, ચાહે કોંગ્રેસના કાર્યક્રમો હોય, તો મીડિયાના મિત્રોએ ટેમ્પામાં પણ ગરમીમાં, તાપમાં, તડકામાં અમારી સાથે રહીને જે પ્રચાર પ્રસારમાં અમને સાથ આપ્યો છે એ માટે પણ એમના આભારી છીએ. ધન્યવાદ. અમે વાસ્તવિકતાને સ્વીકારીએ છીએ. જે વાત કરવામાં આવે શહેરી સીટોમાં 55 બેઠકમાંથી ભાજપને 43 મળી છે અને કોંગ્રેસને 12 મળી. ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને 56 મળીને કોંગ્રેસને 71 મળી. શહેરી વિસ્તારો લઈને હજુ પણ કોંગ્રેસ સાથે નથી. અમે
શહેરી વિસ્તારના પ્રજાજનોનો વિશ્વાસ કેળવવા, એમનો પ્રેમ કેળવવા માટે જહેમત કરીશું. અમારું સંગઠન આમ તો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીએ વન વોર્ડ વન સીટને બદલે એક વોર્ડમાં ચાર કોર્પોરેટરો રાખી અને ચૂંટણીની એમની જે પ્રકારની વ્યૂહરચના પોતાના લાભમાં થાય એ માટેની ગોઠવણ કરી છે. જે અંગેનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે, એ વિવાદની જ્યારે સુનાવણી થયા પછી નિર્ણય આવશે તો વન વોર્ડ વન સીટની વાત આવશે. તો જેમ દેશના બીજા શહેરોમાં જે પ્રકારે ચૂંટણી થાય છે એમ મને લાગે છે કે કોંગ્રેસ પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર આ બધામાં જીતશે. અમને સૌ જગ્યાએ સફળતા મળી છે. શહેરોમાં કદાચ અમને સીટો ઓછી મળી છે, પણ અમારા મતોમાં જેમ કોર્પોરેશનની ચૂંટણીમાં વધારો થયો હતો, કોર્પોરેટરોનો વધારો થયો હતો, એમ આ વખતે પણ અમને મતમાં ઘણો બધો વધારો થયો છે. ઉત્તર ગુજરાત કોંગ્રેસનો ગઢ હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે કોંગ્રેસ ત્યાં પાછળ જોવા મળી. અમે પ્રજાના ચુકાદાને સ્વીકારીએ. ભારતીય જનતા પાર્ટી જેણે તોડફોડ કરી હતી રાજ્યસભાની ચૂંટણી વખતે, એ ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા કોંગ્રેસના ધારાસભ્યોમાંથી ફક્ત એક કદાચ ગોધરાનું પરિણામ હજુ મને ચોક્કસ ખાતરી નથી, બાકી એક જ ધારાસભ્ય એમનો ચૂંટાયો છે. ફરી વખતે પ્રજાએ આવા લોકોને જાકારો આપ્યો છે અને ગુજરાતની પ્રજાએ બતાવ્યું છે. જિમ્મેદારી પ્રદેશ અધ્યક્ષ કે નાતે મેરી જિમ્મેદારી હૈ, મેં જિમ્મેદારી લેતા હું. ઈવીએમ પર ક્યાં કોઈ સવાલ? ઈવીએમ પર ગુજરાત કી જનતા કે સવાલ હૈ, કાફી નેતાઓ કે સવાલ હૈ. મુજે લગતા હૈ ઇસ બાત કા જવાબ ઇલેક્શન કમિશન કો દેના ચાહિએ. ભારતીય જનતા પાર્ટીને જે દાવા કરતા હતા 2014 ની ચૂંટણીમાં મળેલા મત કરતા ખૂબ ઓછા મત મળ્યા છે. એક વાત, દેશના વડાપ્રધાન થયા પછી એમની લોકપ્રિયતાના કારણે ગુજરાતમાં સીટોમાં અને મતમાં જોઈએ એવો વધારો થયો નથી. કોંગ્રેસને જન સમર્થન વધારે મળ્યું છે. મેં પહેલા કહ્યું એમ કે ભાજપને જરૂરી કરતા ફક્ત 7 બેઠકો જ વધારે મળી છે. જો 8 બેઠકો કોંગ્રેસને મળી હોત તો કદાચ સરકાર કોંગ્રેસની બને. તમે ટિકિટો વેચવામાં કોઈ જગ્યાએ ગડબડી થઈ કે ટિકિટો જે તમે વેચી એમાં ટિકિટો વેચવા માટેની અમારી વ્યવસ્થા બહુ મજબૂત હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિથી માંડીને પ્રદેશ ચૂંટણી સમિતિ સુધી નામો આવ્યા હતા. 26 લોકસભાની બેઠકો પર 26 દિગ્ગજ નેતાઓને મૂકવામાં આવ્યા હતા. હાઈકમાન્ડે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે અશોક ગેહલોતજીને મૂક્યા હતા. એમની સાથે 4 સેક્રેટરીઓ મૂક્યા હતા, સાથે સાથે 4 વર્કિંગ પ્રેસિડેન્ટ હતા અને સ્ક્રીનિંગ કમિટી 4 સભ્યોની બનાવી હતી. ખૂબ જ વલણો કર્યા પછી ટિકિટો આપવામાં આવી. અચ્છા, હિન્દી મેં દે લેતી.